વેલકમ બેક. આપને સીધા લઈ જઈએ વિધાનસભા કે જ્યાં કાંધલ જાડેજા એનસીપી નેતા મીડિયાની સાથે વાત કરી રહ્યા છે. વિકાસ માટે થઈ અને જે આવનારી તારીખ 26ના રોજ રાજ્યસભાનું જે ઇલેક્શન છે તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને હું મારો મત આપીશ. આ અમે સંકલ્પ કર્યો છે અને અત્યારે અમે પ્રોમિસ સાહેબને આપેલું છે. મારે બાપુ સાથે જે વાત નથી દેખતી બધી, તમારી સામે જ છું સવાલ. કાંધલભાઈ, તમે નીચે કહ્યું કે હાઈકમાન્ડ જે કહેશે તે કરીશ. હાઈકમાન્ડ એવું કહેશે કે કોંગ્રેસ સાથે રહેવું, તો કાંધલ જાડેજાનો વ્યૂ અલગ હશે કે હાઈકમાન્ડનો? ભાઈ, જે કંઈ કરું છું આજે હું જે મારા વિસ્તારના જે કોઈ લોકો બધા જે મારી પ્રજા છે એમને મને જે વિશ્વાસથી મત આપ્યો છે અને મેં એમને વચન આપેલું છે કે ભાઈ વિસ્તારના વિકાસ માટે થઈને આ પગલું ઉઠાવું છું અને હું જે મેં પ્રોમિસ આપેલું છે કે મારા વિસ્તારના આગળ લાવીશ, આ માટે થઈને આજે હું આ પગલું ભરી રહ્યો છું. કેટલા વર્ષો મેડમ બીજી ટર્મ છે મારી, હતી બસો નથી. કામો ઘણા ભાઈ બાકી છે. અમારા વિસ્તારમાં જે મારે જે મારો વિસ્તાર જે આવે છે આખો ગ્રામ્ય બેઝ ધરાવતા હોય છે. 100 ગામડા આવે છે અમારા વિસ્તારમાં, 100 પૂરેપૂરા ખાલી વિલેજ આવે છે. મારું મારામાં કંઈ સિટી નથી લાગતું કંઈ. અને જે વિકાસ ને મારા જે 100 ગામોનો કામો છે હજી તો આવા 10 વર્ષ ચાલશે મેડમ ત્યારે બધા પૂરા થશે. અટકેલા જો મારી વાત સાંભળો, હજી થોડું જ્યાં પાણીનું થોડું પેલું છે પાઇપલાઇન નથી પહોંચાડી ત્યાં પાઇપલાઇનો પહોંચાડવાની છે અને રોડ રસ્તાના કામો હજી ઘણા બાકી છે, એક ગામથી બીજા ગામને જોડતા રસ્તા. આના સિવાયના જે કાંઈ પણ નાના મોટા પ્રશ્નો ઘણા છે અને હું લઈને જાઉં છું મારી સાથે, આજે બી લઈને આવ્યો છું. બરાબર, સભાની ચૂંટણીમાં કાંધલ જાડેજા એનસીપી નેતા એકમાત્ર નેતા એનસીપીના, તેઓએ કહ્યું છે કે તેઓ ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપશે. શંકરસિંહ વાઘેલા સાથે હજુ કોઈ વાતચીત નથી થઈ હોવાનું તેઓએ કહ્યું છે. મહત્વની વાત છે કે ભારતીય જનતા પાર્ટીને રાજ્યસભાની ચૂંટણી વખતે એનસીપીનું જે એક સંખ્યાબળ છે તેમાંથી કાંધલ જાડેજાનું સમર્થન તેમને મળશે